हाय एवरीवन, ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अहमदाबाद ने यूट्यूब चैनल में आप सबनो स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय अर्थशास्त्र की अंदर चैप्टर नंबर 3 मां એટલે કે डिमांड विषय आप अभ्यास करेंगे। मित्रों, आप अगौना चैप्टर की अंदर जो ही गया कि अमुक जो इकोनॉमिक्स से लगता जो अर्थ है એના વિશે તો આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે અભ્યાસ કરવાનો છે માંગ। તો ખરેખર માંગ શું છે, માંગનો ઉપયોગ શું છે, એ કયા કારણસર બજારની અંદર તેને ઉપયોગમાં લેવામાં આવતો હોય છે, માંગ કોને લાગુ પડે છે, તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા જે માંગનો અર્થ છે એના વિશે વાત કરીશું। તો અહીંયા સમજો કે માંગનો અર્થ આપ્યો છે કે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ग्राहकने वस्तु खरीदवानी इच्छा शक्ति अने तैयारीने वस्तुनी मांग कहेवामां आवे छे। तो अहींया समझजो सौथी पहेला के जे मांगनो अर्थ आप्यो छे एमां केटलीक बाबतो के एक महत्वनी बाबतो समजावे छे। तो अहींया आपणे समजीए तो सौथी पहेला छे के कोई एक चोक्कस समय अने चोक्कस किंमत सौथी अगत्यनुं छे के ज्यारे मांग लागू पड़े छे त्यारे कोई एक चोक्कस अने चोक्कस किंमत अने चोक्कस समय वस्तु अगत्यनी बाबत बनती होय छे। ત્યાર પછી કે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે માંગ એને કહેવાય કે કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે જે ગ્રાહક છે એની વસ્તુ ખરીદવાની જે ઈચ્છા શક્તિ અને તૈયારીને જ વસ્તુની માંગ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ જે અર્થ છે એને વિસ્તૃત રીતે આપણે સમજીએ તો દાખલા તરીકે માંગ ત્યારે જ બનશે કે જ્યારે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત હોવી જરૂરી છે। દાખલા તરીકે આ તારીખે આટલા વાગે આ જ વસ્તુ ખરીદવાની છે તો ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત થઈ। ત્યાર પછી શું કહે છે કે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા। મિત્રો, અહીંયા ઈચ્છા એટલા માટે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ઈચ્છા એટલે કોઈ વ્યક્તિ કે કોઈ તમે જો વિદ્યાર્થી બરાબર છે, તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે, જો તમારી ઈચ્છા જ નહીં હોય તો તમે વસ્તુની ખરીદી કરી શકતા નથી। તો વસ્તુની ખરીદી કરવા માટે ઈચ્છા હોવી જરૂરી છે, એટલા માટે સૌથી અગત્યની વસ્તુ છે। ત્યાર પછી તો મિત્રો, એ શક્તિ એટલે તમે દાખલા તરીકે બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તમારી પાસે પૈસા કે કિંમત હોવી જરૂરી છે। એક ઉદાહરણ આપીને સમજાવો કે તમારે પેનની ખરીદી કરવી છે અને એ પેનની કિંમત 10 રૂપિયા છે, પરંતુ તમારી પાસે 10 રૂપિયા નથી, એટલે કે તમારી પાસે પેન ખરીદવાની શક્તિ નથી, તો તમે પેન ખરીદી શકતા નથી। તો આપણી પાસે ઈચ્છા પણ હોવી જોઈએ, સાથે સાથે પેન ખરીદવાની શક્તિ પણ હોવી જોઈએ। ત્રીજા નંબરે કે છે તૈયારી, તમારી પાસે ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, પણ તમારે પેન ખરીદવાની તૈયારી નથી, તમે તૈયારી બતાવતા નથી, તો પણ બજારની અંદર માંગ થતી નથી। તો અહીંયા ત્રણ બાબત હોવી જરૂરી છે, એક ઈચ્છા પણ હોવી જરૂરી છે, એક શક્તિ પણ હોવી જરૂરી છે, સાથે સાથે વસ્તુ ખરીદવાની તૈયારી પણ હોવી જરૂરી છે, ત્યારે વસ્તુની માંગ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સમજી ગયા હશો કે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત એ પણ સૌથી અગત્યની બાબત છે। તો ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે જે વસ્તુ ખરીદવાની શક્તિ ઈચ્છા અને તૈયારી દર્શાવવામાં આવે ત્યારે વસ્તુની માંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો। મિત્રો, અહીંયા સમજજો કે આ જે અસર કરતા પરિબળો છે એ ચેપ્ટર નંબર 3 એટલે કે માંગના આખા ચેપ્ટરનો આધાર છે। તો માંગને અસર કરતા પરિબળોને તમારે સારી રીતે સમજૂતી મેળવવાની છે, અહીંયા જે કેટલા મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓની પણ તૈયારી તમારે કરવાની છે, તો જ તમે આખા ચેપ્ટરને સમજી શકશો। એટલે કે આખા ચેપ્ટરનો આધાર આના ઉપર છે, જે વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે એના ઉપર આધાર છે। તો મિત્રો, અહીંયા જુઓ કે આપણે એક એક પરિબળને સમજીએ, એમાં સૌથી પહેલા છે વસ્તુની કિંમત, એટલે કે કિંમત એ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે। કેમ કે આપણે બજારની અંદર જોતા હોઈએ છીએ કે આ વસ્તુની કિંમતમાં વધારો થયો, આ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો, આમ થયું, ગમે તેવા ફેરફારો એ કિંમતના કારણે થતા હોય છે। ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે બજારની અંદર જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય તો આપણે વધારે આઇટમ ખરીદવા માટે તૈયાર થતા હોઈએ છીએ, જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય તો આપણે ઓછા આઇટમની ખરીદી કરવા માટે તૈયાર થતા હોઈએ છીએ। તો મિત્રો, અહીંયા શું આવ્યું કે વસ્તુની કિંમત, તો કિંમતમાં ફેરફાર થયો તો સીધી અસર ક્યાં થઈ, માંગ ઉપર થઈ, એટલા માટે આપણે કહી શકીએ કે વસ્તુની માંગ એ વસ્તુની કિંમત એ વસ્તુની માંગને અસર કરતું પરિબળ છે। બીજી રીતે અહીંયા આપણે સમજીએ કે જો વસ્તુની કિંમતમાં વધારો થાય તો જે માંગ છે એ સંકોચાય છે, વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગ સંકોચાય છે,
એવી જ રીતે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગ છે એ વિસ્તૃત પામે છે। અહીંયા સમજજો કે અહીંયા જે વસ્તુની કિંમત છે એ વધારો ઘટાડાના અર્થમાં નથી લેવાનું, પણ વિસ્તરણ અને સંકોચનના અર્થમાં લેવાનું છે। ફરી એકવાર તમને સમજાવું છું કે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે માંગ સંકોચાય છે, અને જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગ વિસ્તૃત થતી હોય છે। તો આના અર્થમાં આપણે લેવાનું છે। તો મિત્રો અહીંયા તમે સમજી ગયા હશો કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે। ત્યાર પછી આપણે સેકન્ડ નંબરે જોઈશું વસ્તુની કિંમત સિવાયના પરિબળ, એટલે કે વસ્તુની માંગને અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે વસ્તુની કિંમત સિવાયના પરિબળ। એક તો કિંમત તો આવી ગઈ, હવે કિંમત સિવાયના કેટલા પરિબળો છે, તો આ પરિબળોને આપણે સમજવાના છે। તો એમાં સૌથી પહેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી। મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે દિવસો દરમિયાન જે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી એ સતત બદલાતી રહેતી હોય છે, તો આના કારણે પણ માંગ પર સીધી અસર થતી હોય છે। પહેલાના સમયની અંદર આપણે જોઈએ તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી ઓછી હતી, પણ સમય જતાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી બદલાતી જતી જાય છે। તો આ અભિરુચિ અને પસંદગી બદલાવાના કારણે સીધી અસર માંગ ઉપર થતી હોય છે। તો મિત્રો સેકન્ડ નંબરે પણ આપણે કહી શકીએ કે વસ્તુની માંગને અસર કરનારું જો પરિબળ એ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી પણ હોઈ શકે છે। આજે તમે જુઓ કે બજારની અંદર કેટલી બધી વસ્તુઓ અવેલેબલ હોય છે, કેટલી બધી વસ્તુઓની માંગ હોય છે, કેટલી બધી વસ્તુઓ બજારની અંદર આવી ગઈ છે, તો વ્યક્તિ શું કરે છે કે મારે આ વસ્તુ ખરીદવી કે આ વસ્તુ ખરીદવી, તો એમાં પણ પસંદગી કરવી પડતી હોય છે। તો મિત્રો આ જે પસંદગી કરવી પડે છે એ પણ ક્યાંની અસર કરે છે, વસ્તુની માંગને અસર કરનારું પરિબળ કહી શકાય। સીધી અસર વસ્તુની માંગને કરતું હોય છે। બીજા નંબરે છે વ્યક્તિની આવક, આ સૌથી અગત્યનું છે। મિત્રો વ્યક્તિ ત્યારે જ બજારની અંદર માંગ કરી શકશે કે જ્યારે એની પાસે આવક હશે ત્યારે। આપણી પાસે પૈસા જ ન હોય તો આપણે ક્યાંથી બજારની અંદરથી વસ્તુઓ ખરીદી શકવાના છીએ? તો અહીંયા વ્યક્તિની આવક જો વધારે હશે તો વધારે પ્રમાણની અંદર એ માંગ કરશે, અને જો વ્યક્તિની આવક ઓછી હશે તો ઓછી માંગ કરશે। એક ઉદાહરણ આપીને સમજાવો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પગાર 10,000 રૂપિયા હોય। મિત્રો સમજજો, કોઈ વ્યક્તિનો પગાર જો 10,000 રૂપિયા હોય અને જ્યારે 10,000 રૂપિયા પગાર હતો ત્યારે 1 લીટર દૂધની ખરીદી કરતો હતો। 10,000 રૂપિયા પગાર તો કેટલા લીટર? 1 લીટર દૂધની ખરીદી કરતો હતો। પરંતુ આ જે વ્યક્તિની જે આવક છે એનો પગાર છે એમાં વધારો થયો, હવે 10,000 રૂપિયાનો પગાર નહીં પણ એને 20,000 રૂપિયાનો પગાર કરે છે, તો શું કરશે? પોતે પોતાની માંગ બદલશે। પહેલા 1 લીટર દૂધની ખરીદી કરતો હતો, હવે 2 લીટર દૂધની ખરીદી કરશે। તો આવક વધી તો પોતે માંગમાં શું કર્યો? દૂધમાં શું કર્યો? વધારો કર્યો। તો મિત્રો આપણે ચોક્કસપણે કહી શકીએ કે વ્યક્તિની આવકમાં જો વધારો થશે તો માંગમાં પણ વધારો થશે, વ્યક્તિની આવકમાં ઘટાડો થશે તો માંગના એકમોમાં પણ ઘટાડો કરશે। તો વ્યક્તિની આવક એ પણ વસ્તુની માંગને અસર કરનારો પરિબળ છે। ત્રીજા નંબરે છે સંબંધિત વસ્તુઓની કિંમત। મિત્રો કેટલીક સંબંધિત વસ્તુઓની કિંમત છે એ પણ વસ્તુની માંગને અસર કરનારો પરિબળ છે। તો કેવા પ્રકારના સંબંધિત વસ્તુઓની વાત કરે છે? તો અહીંયા બે પ્રકારના સંબંધિત વસ્તુઓની વાત છે, એક છે અવેજી વસ્તુઓની કિંમત અને બીજું છે પૂરક વસ્તુઓની કિંમત। મિત્રો તમને ખ્યાલ જ હશે કે અવેજી વસ્તુ કોને કહેવામાં આવે છે અને પૂરક વસ્તુ કોને કહેવામાં આવે છે। તો ચાલો આપણે સમજીએ કે અવેજી વસ્તુની કિંમત એ કેવી રીતે વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે। તો મિત્રો અહીંયા સમજો કે સામાન્ય રીતે અવેજી એટલે ની બદલા, એક વસ્તુને સમજજો, અવેજી વસ્તુની કિંમત એટલે કે ની બદલામાં, આ શબ્દને જરા યાદ રાખજો, ની બદલામાં। તો ની બદલામાં સાથે અવેજી વસ્તુની કિંમત જોડાયેલી છે। એક ઉદાહરણ આપીને સમજાવો, માની લો કે તમે એસી ની ખરીદી કરો છો અથવા ફ્રીજ ની ખરીદી કરો છો। તો મિત્રો તમે ઘરેથી નક્કી કરીને જશો કે જો મારે આ પ્રકારનું એક કંપનીનું એસી લાવવાનું છે, જો આ પ્રકારે નહીં મળે તો બીજી કંપનીનું લઈ લઉં, તો તમે ઘરેથી નક્કી કરો છો, તો તમે શું કર્યું? અવેજી વસ્તુની કિંમતનો ઉપયોગ કર્યો। ફરી એકવાર ઉદાહરણ આપીને સમજાવું છું, માની લો કે એસી, તમે એસી ની ખરીદી કરવા જાઓ છો અને તમે એવું વિચારો છો કે મારે મિત્સુબિશી ની જ એસી લેવી છે, પણ બજારની અંદર મિત્સુબિશી ની એસી અવેલેબલ નથી, તો તમે શું કરશો કે એની બદલામાં બીજી વસ્તુ લે, બીજી એસી ની ખરીદી કરશો, માની લો કે બ્લુસ્ટાર, તો તમે મિત્સુબિશી ના સ્થાને બ્લુસ્ટાર ની એસી ની ખરીદી કરી। તો ની બદલામાં, યાદ રાખજો, મિત્સુબિશી ના બદલામાં બ્લુસ્ટાર ની ખરીદી કરી। તો મિત્રો અહીંયા અવેજી વસ્તુની કિંમત લાગુ પડશે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અવેજી વસ્તુની કિંમત એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે। આના માટે તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે કે ની
બદલાવ આ વસ્તુની ખરીદી ન થઈ અથવા બજારની અંદર અવેલેબલ નથી તો આપણે આ કંપનીની ખરીદી કરી આ કંપનીની વસ્તુઓની ખરીદી કરી તો મિત્રો વસ્તુની કિંમત એ પણ માંગને અસર કરનારો સૌથી અગત્યનો પરિબળ છે બીજા નંબર કે પૂરક વસ્તુ મિત્રો પૂરક વસ્તુ એ પણ તમને ખ્યાલ હશે તો પૂરક વસ્તુ માટે ની સાથે યાદ રાખજો સંતલે પૂરક વસ્તુ ક્યાં લાગુ પડે ની સાથે જો તમારે કોઈ એક વસ્તુની ખરીદી કરવી હોય તો એની સાથે બીજી વસ્તુની ખરીદી કરવી જ પડે તો આવી જે પૂરક વસ્તુઓ છે એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે મિત્રો આનું પણ એક ઉદાહરણ આપીને સમજાવું છું કે જો તમે અત્યારે મોબાઈલની ખરીદી કરતા હો બરાબર છે તો તમારે મોબાઈલની ખરીદી કરવી છે એની સાથે સિમ કાર્ડ ખરીદવું જ પડે યાદ રાખજો તો આ પૂરક વસ્તુ થઈ તમે મોબાઈલની ખરીદી કરો છો તો એની સાથે શું સિમ કાર્ડની ખરીદી કરવી જ પડે જો સિમ કાર્ડ વગર આપણે મોબાઈલને વાપરી શકતા નથી કોલિંગ કરી શકતો નથી અને સિમ કાર્ડ વગરનો મોબાઈલ એ આપણા માટે ઉપયોગી પણ બનતો નથી તો મોબાઈલના ખરીદીની સાથે સાથે સિમ કાર્ડની ખરીદી હોવી જરૂરી છે તો મિત્રો આ થયું પૂરક વસ્તુ તો અહીંયા પૂરક વસ્તુની જે કિંમત છે એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે ચોથા નંબરે છે ભવિષ્યની કિંમત અંગેની અટકળ આ સૌથી અગત્યનું છે આજે આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝપેપરની અંદર વાંચતા હો તો તમે ન્યૂઝ ચેનલની અંદર વાંચતા હો તો કે આજે ઘણી બધી અફવાઓ ફેલાતી હોય છે અટકળ એટલે અફવાઓ તો મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે ભવિષ્યની કિંમત અંગેની અફવાઓ અટકળ એક સમય એવો હતો આજથી 2 વર્ષ પહેલા એક અફવા ફેલાઈ હતી નમક બાબતે તમે ખ્યાલ હશે કે નમકની કિંમત આજે આપણે જોઈએ છીએ કે સામાન્ય કિંમત છે નોર્મલ કિંમત છે તો એવા પ્રકારની અફવા ફેલાવી હતી કે નમકની કિંમતમાં વધારો થશે તો મિત્રો લોકોએ શું કર્યું કે નમકની કિંમત વધશે ભવિષ્યમાં તો વર્તમાન સમયની અંદર વધારે પડતા નમકના એકમોની ખરીદી કરી લીધી સાચું હતું ભવિષ્યની કિંમત અંગેની અફવા હતી તો મિત્રો આવા પ્રકારની ભવિષ્યની કિંમત અંગેની અફવાઓ ફેલાતી હોય છે તો એની સીધી અસર વર્તમાન સમયની અંદર માંગ ઉપર થતી હોય છે બીજું એ રીતે પણ હું તમને સમજાવું કે માની લો આજે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે નમકની કિંમત 20 રૂપિયા 1 કિલો હોય છે એટલે કે 1 કિલોની કિંમત 20 રૂપિયા હોય છે આ નોર્મલની કિંમત છે મિત્રો સમજજો અને કદાચ એવી અફવા ફેલાઈ ગઈ છે કે આવનારા સમયની અંદર ભવિષ્યની અંદર 2 મહિના પછી અથવા 6 મહિના પછી નમકની કિંમત 1 કિલોના 100 રૂપિયા થઈ જશે અત્યારે 20 રૂપિયા છે પણ કેટલો વધારો થાય છે 100 રૂપિયાનો વધારો થશે તો જે ગ્રાહકો છે તે શું કરશે કે વર્તમાન સમયની અંદર જો 1 કેલી નમક હશે એની જગ્યાએ 1 5 10 20 કેલીની ખરીદી કરી લેશે કેમ કારણ કે ભવિષ્યમાં કિંમત વધવાની છે એની અફવા ફેલાવી છે બરાબર છે તો મિત્રો વર્તમાન સમયની અંદર શું થયું સીધી માંગ ઉપર વધારો થયો બરાબર છે તો માંગ ઉપર વધારો થવો એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે એનાથી વિરુદ્ધમાં આવે છે કે કદાચ એવી અફવા ફેલાય કે આજે નમકની કિંમત 20 રૂપિયા છે આવનારા સમયની અંદર નમકની કિંમત ફક્ત 5 રૂપિયા થઈ જશે તો આપણે વર્તમાન સમયની અંદર શું કરશો નમકની ખરીદી કરશો નહીં કેમ કે ભવિષ્યની અંદર વસ્તુની કિંમત ઘટવાની છે તો મિત્રો ભવિષ્યની અંદર વસ્તુની કિંમત ઘટવાની છે આવી જો અફવા ફેલાય તો વર્તમાન સમયની અંદર આપણે એ વસ્તુ ખરીદવા માટે તૈયાર થતા નથી અને જ્યારે આપણે વસ્તુ ખરીદવા માટે તૈયાર ન થઈએ ત્યારે સીધી અસર વસ્તુની માંગ ઉપર થતી હોય છે તો મિત્રો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ભવિષ્યની કિંમત અંગેની જે અફવાઓ ફેલાય છે અટકળો ફેલાય છે તો એની સીધી અસર વસ્તુની માંગ ઉપર થતી હોય છે તમને ખ્યાલ આવી ગયો હશે ત્યાર પછી આપણે પાંચમા નંબરે જોઈએ કે વસ્તી અને વસ્તીનું વૈવિધ્ય મિત્રો ટૂંકમાં સમજો કે વસ્તી તો વસ્તી એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે કેમ તો તમને પ્રશ્ન થશે કે ભારત જેવા દેશોની અંદર જે વસ્તીનું પ્રમાણ છે એ સતત વધતું જાય છે તો મિત્રો વસ્તીનું પ્રમાણ વધશે તો માંગ પણ વધવાની જ છે સ્વાભાવિક છે કારણ કે જેટલા પ્રમાણમાં વસ્તી વધશે એટલા જ પ્રમાણમાં એની જે માંગ છે એ માંગમાં વધારો થશે તો મિત્રો આપણે ચોક્કસ કહી શકીએ કે વસ્તી અને વસ્તીનું જે વૈવિધ્ય છે એ પણ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ છે તો મિત્રો અહીંયા આપણા જે વસ્તુની માંગને અસર કરનારા જે પાંચ મુદ્દાઓ છે અહીંયા પૂરા થાય છે તમને સમજૂતી આપી ચૂક્યો છો તમે સમજી પણ ગયા હશો તો મિત્રો આ જે પાંચ મુદ્દાઓ છે એ પાંચ મુદ્દાઓને તમારે તૈયારી પણ કરવાની છે ત્યાર પછી આપણો નવો ટોપિક છે માંગ વિધે મિત્રો અહીંયા સમજજો માંગ વિધે હું તમને સમજાવું છું કે માંગ વિધે શું છે પણ અહીંયા નવો ટોપિક છે એ પણ તમારા માઇન્ડની અંદર તૈયાર રાખજો કે માંગ વિધે આપણા ચેપ્ટર નંબર 3 માં આવે છે તો મિત્રો માંગ વિધે શું છે એનો અર્થ આપણે સૌથી પહેલા સમજીશું તો બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને માંગ વિધે તરીકે ઓળખવામાં આવે છે
भैया जी वस्तु नहीं मानने के असर करना बड़ी बड़ो होता तो आप बड़ी बड़ो बच्चे ने जे असर करता अथवा कारण के समझवा माटे मान विधेय बहुत जरूरी है। बेटा ये मान विधेय ने समझवा माटे एक विधेय आपी छे जे ने आपे सादी भाषा में केवो होय तो सूत्र बराबर छे। तो ये सूत्र आपे छे ए सूत्र ने सौथी पहला समझाओ। तो ये सूत्र छे dx इज इक्वल टू f कौंस में px py pe t y u અહીંયા કૌંસ પૂરો થાય છે તો મિત્રો સમજો તો આ વિધેય શું દર્શાવે છે તો અહીંયા જે આપેલું વિધેય છે એ વિધેય એવું દર્શાવે છે કે માનની અસર કરતા પરિબળો છે આ જે વિધેય છે એટલે ગાણિતિક સ્વરૂપની અંદર રજૂ કર્યું છે એટલે કે જે માનની અસર કરતા પરિબળો છે એને ગાણિતિક સ્વરૂપની અંદર રજૂ કર્યું છે જેને માન વિધેય તરીકે ઓળખવામાં આવે છે આપણે સાદા અર્થમાં જોવું હોય તો અહીંયા સમજીએ કે આ સૂત્રની અંદર dx શું છે f શું છે px શું છે py શું છે p એ શું છે એ રીતે t y અને u શું છે એના વિશે ને આપણે માહિતી મેળવીએ તો મિત્રો અહીંયા dx સમજો dx એટલે કે x વસ્તુની માપ dx એટલે કે x વસ્તુની માપ d એટલે ડિમાન્ડ એટલે કે x વસ્તુની ડિમાન્ડ x વસ્તુની માપ ત્યાર પછી અહીંયા f આપ્યું છે એટલે કે બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે અહીંયા જે માપ છે અને માપને અસર કરતા પરિબળો છે આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ સંજ્ઞા f એટલે કે વિધેય સૂચક સંજ્ઞા છે ત્યાર પછી જે px એટલે કે x વસ્તુની કિંમત p એટલે પ્રાઇસ બરાબર છે એટલે કે x વસ્તુની કિંમત px તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જે py એટલે કે y વસ્તુની કિંમત અહીંયા x વસ્તુની કિંમત અહીંયા y વસ્તુની કિંમત પણ y વસ્તુની કિંમત કોના સંબંધિત છે સંબંધિત વસ્તુઓની કિંમત જે માનની અસર કરતા પરિબળોની અંદર આપણે જોઈ ગયા ત્યાર પછી જે PE અહીંયા સમજજો PE PE એટલે ભવિષ્યની કિંમત અંગેની કટકરો જેને ગાણિતિક સ્વરૂપની અંદર PE તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કે T T એટલે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી Y Y એટલે ગ્રાહકની આવક U એટલે કે અન્ય પરિબળો મિત્રો અહીંયા તમારે U નો ઉપયોગ નથી કરવો બરાબર છે અને O શબ્દ મૂકવો છે તો પણ અહીંયા તમે U ના સ્થાને O મૂકી શકો છો બરાબર છે U એટલે અન્ય પરિબળો અને O એટલે અધર પરિબળો બીજા પરિબળો બરાબર છે અન્ય ફેક્ટર્સ તો મિત્રો અહીંયા તમે સમજી ગયા છો કે અહીંયા વસ્તુની માંગ આવી છે અહીંયા વસ્તુની કિંમત આવી છે અહીંયા વસ્તુની કિંમત સંબંધિત વસ્તુની કિંમતની વાત કરે છે ભવિષ્યની કિંમતની વાત કરે છે ગ્રાહકની અભિરુચિ અને પસંદગીની વાત કરે છે ગ્રાહકની આવક છે અન્ય પરિબળો છે તો મિત્રો આ શું થયું આ છે એ વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે તો અહીંયા જે વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે એનું એ જ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે પણ ગાણિતિક સ્વરૂપમાં છે મિત્રો અહીંયા સમજજો તો અહીંયા જે માંગ વિધેય છે એ માંગ વિધેયનું જે વિધેય છે એ અને કયા શબ્દને કયા નામથી ઓળખવામાં આવે છે એની પણ તમારે તૈયારી કરવાની છે જે રીતે dx એટલે કે x વસ્તુની માંગ f એટલે કે બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે px x વસ્તુની કિંમત દર્શાવે છે py y વસ્તુની કિંમત દર્શાવે છે પરંતુ સંબંધિત વસ્તુની કિંમત દર્શાવે છે તો અહીંયા સંબંધિત વસ્તુની કિંમતની અંદર કઈ કઈ આવશે પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ તો સંબંધિત વસ્તુની કિંમત થઈ ત્યાર પછી PE એટલે કે ભવિષ્યની કિંમત અંગેની જો અફવાઓ કહેવાય છે એ અંગેની વાત કરે છે T ગ્રાહકની અભિરુચિ અને પસંદગીની વાત કરે છે Y ગ્રાહકની આવકની વાત કરે છે અને U અન્ય પરિબળો અથવા O અધર ફેક્ટર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી ગયા કે માંગ વિધેય તો આજના આપણે આ વિડિયોની અંદર બે બાબતોનો અભ્યાસ કર્યો એક છે માંગનો અર્થ માંગની અસર કરતા પરિબળો અને માંગ વિધેય તો મિત્રો અહીંયા તમે સમજૂતી મેળવી ચૂક્યા હશો બીજું કે અહીંયા જે મુદ્દાઓ છે વ્યાખ્યાઓ છે માંગ વિધેય છે એ પણ તમારે ઇકોનોમિક્સના ચોપડાની અંદર લખવાની છે સમજવાની છે અને આવનાર સમયની અંદર એટલે કે 27 અને 28 તારીખના રોજ એટલે કે 27 અને 28 ઓગસ્ટના રોજ એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે સારામાં સારી રીતે એકમ કસોટી આપી શકો સારા ગુણ પ્રાપ્ત કરી શકો એવી અમે આશા રાખીએ છીએ